अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। हरी काका, चालो तमने जेलर साहेब बोलावे छे। मने चालो। नमस्ते साहब। अरे भाई, तमारी सारी चाल चलगत ने ध्यान में लई सरकारे तमारी 2 वर्ष नी सजा माफ करी दीधी छे। शुं वात करो छो साहब? हाँ, अने 2 दिवस पछी तमने जेल माथी छोड़ी मुकवानो सरकारनो आदेश आवी गयो छे। शुं वात छे हरी भाई, आवा सारा समाचार सांभळीने पण तमे खुश न थया? साहब, जे मनुष्यने माथे कलंकनी काळी टीली लागी होय ने एने खुशी क्यांथी होय? पण हाँ साहेब, જો તમે મને 2 દિવસ પછી છોડવાના હોય ને તો અહીંથી બહાર નીકળીને મારે મારા 2 અધૂરા કામ પૂરા કરવા છે। 2 અધૂરા કામ? એ કયા? હા સાહેબ, એક તો જે લોકો મને ગુનેગાર સમજે છે તેની ગેરસમજણ દૂર કરી મારે મારા માથા પર લાગેલું કલંક ભૂસવું છે, અને બીજું વર્ષોથી વિખૂટા પડેલા મારા પરિવારને મારે મળવું છે। ભલે સાહેબ। તો હરી કાકા 2 દિવસ પછી છૂટવાના છે। બેટા ચંદા, ચંદા બેટા, ચંદા બેટા, પેલો હરિયો કાલે જેલમાંથી છૂટે છે। કાલે આ ચંદા કાળ બનીને એનું સ્વાગત કરશે। કાળ બનીને મોટા ઠાકોર, તમે મોટા ઠાકોર કોઈ આવે છે? મને માફ કરી દો, મારા સુહાગને ઉજાડીને હવે મારાથી માફી માંગે છે। ઠાકુરાણી, મેં નહીં, મોટા ઠાકુર ને મુનિમે તમારા સુહાગને ઉજાડ્યો હતો, યાદ છે તમને? એ દિવસે હું તમને ઘરે કહેવા આવેલો કે નાના ઠાકુરનો જીવ જોખમમાં છે। તારી એ વાત પણ ખોટી હતી। હું ખોટું નથી કહેતો, જો જો મારી વાત ખોટી હોય ને તો તો જુઓ, આ આ મને ઠાકુરે મારેલી ગોળી પણ ખોટી હતી। શું આ શું બોલે છે? આ ઠાકુરાણી, હા, મરતો માણસ ક્યારે ખોટું નથી બોલતો। તે દિવસે નાના ઠાકુર આપણા પવિત્ર સંબંધ પર શંકા કરી મને મારવા માટે આવ્યા હતા। શું શું વાત છે નાના ઠાકુર સાહેબ? હરિયા, મેં તને સાચો મિત્ર સમજી મારા દિલમાં તને સ્થાન આપ્યું, અને તે જ મારી જ પત્ની પર નજર બગાડી। આ તમે શું બોલો છો નાના ઠાકુર સાહેબ? હરિયા, કાલે રાત્રે મેં મારી સગી આંખે બધું જોયું છે। તમારી કઈ ગેરસમજ થતી લાગે છે નાના ઠાકુર સાહેબ। ઠાકુરાણી તો મારી બહેન સમાન છે, મારી માં સમાન છે, એના માટે તો આવું કદાપી વિચારી પણ ના શકું। બસ, તે આ ઠાકોર વિનય પ્રતાપસિંહની ઇજ્જત પર હાથ નાખ્યો છે, હવે તું મરવા માટે તૈયાર થઈ જા। પણ ઠાકોર સાહેબ, તમે મારી વાત તો ચૂપ।
ના હરિયા ના, આજે જ મને આ સાચી વાત સમજાણી છે કે તારા જેવા હલકા નાના માણસને મિત્ર બનાવી મેં બહુ મોટી ભૂલ કરી છે. નાને મોઢે મોટી વાત. શિવાના બાપુ, શું વાત છે? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો? પેલા મુનિમે મારા પર નાના ઠાકુરના ખૂનનો આરોપ મૂક્યો છે. આ ગામના લોકો મારી પાછળ પડ્યા છે. શું કીધું? હા સાવિત્રી, તું છે ને આપણા શિવાને ને સોનુને લઈને જલ્દી ત્યાંથી નીકળી જા. આ નહીતર આ ઠાકુરના લોકો અને ગામના માણસો મારી સાથે તમને લોકોને પણ મારી નાખશે. જા જલ્દી. પણ હું જાઉં તો ક્યાં જાઉં? અરે રાજનગરમાં ભાઈ સાહેબ, જા જલ્દી. જા જલ્દી. ચલ બેટા, જલ્દી જા. જલ્દી ચલ, તમે ધ્યાન રાખજો પોતાનું. ચલ બેટા. અને એનું દુઃખ તમારા બધા કરતા વધારે મને છે. પણ એનો અર્થ એ નથી કે આપણે કાયદાને હાથમાં લઈએ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારા ભાઈનો હત્યારો છે, એને આકરામાં આકરી સજા અપાવું છું. લઈ જાઓ એને, લઈ જાઓ. ચાલે સાહેબ, નાના મોઢે મોટી વાત, બરાબર ને? હા ઠાકોરાણી, નાના ઠાકુરને પણ મુનિમે દગાજી માર્યા હતા. શું મારા પતિને મોટા ઠાકુર અને મુનિમે માર્યા હતા? હા ઠાકોરાણી, એટલું જ નહીં, એક દિવસ મોટા ઠાકુરે તમને મારવાનું પણ પરવાન કર્યું હતું. પણ તને આ વાતની કઈ રીતે ખબર પડી હર્યા? એ દિવસ મને મને બરાબર યાદ છે ઠાકોરાણી. એ દિવસે મોટા ઠાકુર, મુનિ અને બંગડો ત્રણેય જણા મને મળવા જેલમાં આવ્યા હતા. ઠાકુર સાહેબ, તમે કેમ અલા હરિયા? ખેડૂતોના આગેવાન બનવાનો બહુ શોખ હતો, નહીં? હવે આ જેલની હવા ખાવાની મજા આવે છે ને? હા ઠાકુર સાહેબ, પણ તમે એ વાત ના ભૂલશો કે ઉપરવાળાને ત્યાં દેર છે, અંધેર નથી. થોડા સમયમાં દુનિયામાં નાના ઠાકુરનો અંશ જન્મ લેશે. એ તમારી પાસેના બાપની હત્યાનો હિસાબ માંગશે. અલે હરિયા, તો હજુ મને નથી ઓળખતો? અરે બેવકૂફ, મારા જેવો હલકો ને હરામી માણસ તું દીવો લઈને ગોતવા નીકળે ને તો એ દુનિયા આખીમાં ક્યાંય ના મળે. હા સાચું, તારી ચંદા જીવતી રહેશે
તો વારસને જન્મ આપશે ને. મંગળા ચંદાને સમજી ગયો. તે દિવસથી હું પણ એમ જ સમજતો હતો કે મોટો ઠાકુરે તમને પણ આજે એ વાતની સાબિતી થઈ ગઈ છે કે મારવા વાળા કરતા બચાવવા વાળો મહાન છે. પણ હરિયા, મહાન તો મંગળો છે. શું? હા હરિયા, મંગળો મારા મોતનું ફરમાન લઈને તો જરૂર આવ્યો હતો, પણ તું શું કરે છે? તારા ઉપર નાના ઠાકુરના પણ ઘણા અહેસાન છે. ગમે તેમ તોય આ નાના ઠાકુરના પત્ની છે, એને મારીને તને શું મળશે? અને એના પેટમાં નાના ઠાકુરનું બાળક પણ છે. ના મંગળા, ના, તું એક સાથે બે હત્યા કરીશ? રેવા દે મંગળા, રેવા દે. શું કરે છે? બોલ મંગળા, બોલ. મને મને અહીંયા શા માટે લાવ્યો છે? મોટા ઠાકુરે તમારા મોતનું ફરમાન આપ્યું છે. તો શું વિચાર કરે છે? મારી નાખ મંગળા, મને મારી નાખ. અને મારા પેટમાં ઉછરી રહેલી તારા નાના ઠાકુરની નિશાનીને પણ મારી નાખ. મારી નાખ મંગળા, મને મારી નાખ. ના બા સાહેબ, ના. હું જેટલો મોટા ઠાકુરનો વફાદાર છું ને, એટલો જ વફાદાર હું નાના ઠાકુરનો એ છું. નાના ઠાકુરના એહસાને મારા હાથ બાંધી દીધા છે. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ફરી આ ગામમાં ક્યારેય પગ ન મૂકતા. જો તમે આ ગામમાં ફરી પાછા આવશો ને, એ દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. અને મને માફ કરી દો ભા સાહેબ, મને માફ કરી દો. ના મંગળા, ના, તું ચિંતા ન કર. આમ પણ નાના ઠાકુરના ગયા પછી એ હવેલી મારા માટે મસાણ બની ગઈ છે. અને હવે તારી બલી ચડાવવા હું એ હવેલીમાં ક્યારે પગ નહીં મૂકું, ક્યારે નહીં. બસ ઠાકુર.
તો ઘાયલ થઈ ગઈ લાગે છે. ચાલ બેટા ઉભી થા, હું તને હોસ્પિટલમાં લઈ જઉં. અને આ રીતે રતન કાકા મને પોતાની દીકરી ગળીની ઘરે લઈ ગયા. હરિયા, મારા કમનસીબે એ નાના ઠાકોરની નિશાની જન્મતા પહેલા જ મૃત્યુ પામી. વાહરે વાહરે કુદરત, વાહ, તારી ગતિ ન્યારી છે ઠાકોરાણી. તમારી નજરમાંથી નિર્દોષ સાબિત થઈ ગયો, પણ મારી તમને છેલ્લી વિનંતી છે. બોલો હરિભાઈ, બોલો. મારી પાસે એટલો સમય નથી કે હું મારા પરિવારને મળી શકું. એટલે તમે રાજનગર જઈ મારા પરિવારને શોધો. મારા દીકરા શિવાને કહેજો કે એનો બાપ નિર્દોષ હતો, એનો બાપ નિર્દોષ હતો. અને 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 આ દુનિયા અને અને આ દુનિયામાં હરિયા, તારા પરિવારને તો હું ગમે તે રીતે ગોતી લઈશ. કાકા, હા બેટા, તમે રાજનગર જઈને હરિયાના પરિવારની જાણ કરી લઈ આવો. સોગંદ છે મને મારા સુહાગના કે આજ પછી હું એ ઠાકોરને હવેલીમાં પણ નિરાતે સુવા નહીં દઉં. ઠાકોર, તારી હુકુમતને હું જળમાંથી ઉખાડીને ફેંકી દઈશ. અને આ હવેલીમાં તને રાત દિવસ માત્ર મોતના ભડકારા સંભળાશે. ઠાકોર, મોતના ભડકારા. બેટા, આપણે આટલી મહેનત કરી હરિયાના પરિવારને શોધ્યો, છતાં તે વાત પણ ન કરી. મને કઈ સમજાતું નથી. શી વાત છે બેટા? કાકા, મારે મારા પતિનું અધૂરું સપનું પૂરું કરવાનું છે. અધૂરું સપનું? કયું સપનું? કાકા, આ ડુંગરગઢના લાચાર અને ગરીબ ખેડૂતોને ઠાકોર રુદ્ર પ્રતાપસિંહના વર્ષોથી ચાલી આવતા ત્રાસ અને જુલ્મો સિતમમાંથી મુક્ત કરાવીને અને એમની જમીન પાછી અપાવવાનું મારા પતિનું અધૂરું સપનું હવે હું પૂરું કરીશ. પણ એ કઈ રીતે બેટા? અને આ જંગ જીતવા માટે મને એક મજબૂત હથિયારની જરૂર પડશે કાકા. તો એ તારું મજબૂત હથિયાર શિવો? હા કાકા, શિવો. શિવો મારો હથિયાર બનશે. અને એ હથિયારથી હું ઠાકોર રુદ્ર પ્રતાપસિંહની હુકુમતને જળમાંથી ઉખેડી નાખીશ અને ગામના લાચાર ગરીબ ખેડૂતોને એના પાશવી અત્યાચારમાંથી મુક્તિ અપાવીશ. કાકા, તમે કાલે શિવાના ઘરે જઈને એને અહીં લઈ આવો. ભલે બેટા. બસ માં મારાથી તારી આ હાલત જોવાતી નથી. મારે આગળ ભણવું નથી, કામે ચડી જવું છે. ના દીકરા, ના, તું સમજતો કેમ નથી? આ દિવસો પણ જતા રહેશે અને આ તારું છેલ્લું વર્ષ છે. જો તે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો તો મારી તપસ્યા ઉપર પાણી ફરી વળશે. બેટા, તને મારા જીવના સોગંદ છે દીકરા. બા, જે તે મને સોગંદ આપીને
બહુ મજબૂર કરી દીધો. ઠીક છે માં, હું કોલેજ જઈશ. બસ માં, તું આ બધું છોડ, ચાલ અંદર. એ ભાઈ, તારે માને આરામ જ કરાવવો હોય ને તો જલ્દી માને એક વહુ લાવીને આવ. એ તો એમાં શું, માં કહે તો એક શું, 21 વહુ લઈ આવ. શું કીધું તે? ઉભી રે, ઉભી રે, ઉભી રે. બોલ બોલ બોલ, શું કહી દીધું? શું કહી દીધું તું? બોલ બોલ. અરે અરે શિવા, તું પણ છોડ, એને કહું છું તો. શિવા, હા બોલો કાકા, શું કામ છે? શિવા, શું વાત છે બેટા? અરે કાઈ નહીં માં, એ તો બસ એમ જ, મને કામ માટે બોલાવવા આવ્યા છે. એ સોનો, ફટાફટ રસોઈ બનાવીને તૈયાર રાખ, હું હમણાં જાઉં છું. ચાલો કાકા. બોલો મેડમ, મને શા માટે અહીંયા બોલાવ્યો છે? તારી તાકાતની કદર કરવા માટે. બોલ, મારા માટે કામ કરીશ? કામ શું કરવાનું છે? હું જે કહું તે. તમે તો સારું ખરાબ ગમે તે કામ કહી શકો. હા, કહી શકું તો. સોરી મેડમ, હું કોઈનો હુકુમનો ગુલામ નથી. હું મારી જિંદગી મારી રીતે જીવું છું. મારાથી એ કામ નહીં થાય. તમને અને તમારા કામને સલામ. ઉભો રે શિવા. શું તું નથી ઈચ્છતો કે તારી લાડકી બેન સોનુના લગ્ન ધૂમધામથી થાય? શું તું નથી ઈચ્છતો કે તારી માં સાવિત્રી બેનનો ઈલાજ સારી રીતે થાય? મેડમ, તમે મારા વિશે બધું જ જાણું છું જે તું પણ નથી જાણતો. ઠીક મેડમ, જાણતા હશો, પણ એનાથી મને કોઈ ફરક નથી પડતો. અને રહી વાત મારી બેનના લગ્નની અને મારી માના ઈલાજની, તો એ હું મારા આદર્શ અને મારા સિદ્ધાંત મુજબ મારી મહેનતની કમાણીથી જ કરીશ. ડોક્ટર સાહેબ, શું વાત છે? રિપોર્ટ તો બરાબર છે ને? શિવા, તારી માને ટીબીની બીમારી છે. એમાં કંઈ ગભરાવાની જરૂર નથી, બીમારી ફર્સ્ટ સ્ટેજ પર છે ને સારી ટ્રીટમેન્ટ મળશે એટલે બહુ જલ્દી સારું થઈ જશે. પણ ટ્રીટમેન્ટમાં ખર્ચો શું થશે? હાલ પૂરતો 50,000 ખર્ચો આવશે. 50,000? કેમ, કઈ પ્રોબ્લેમ? ના ના, હું કાલે જ પૈસાનો બંદોબસ્ત કરી લઈશ. ઓકે, થેન્ક યુ. શું તું નથી ઈચ્છતો કે તારી માં સાવિત્રી બેનનો ઈલાજ સારી રીતે થાય? હાલ પૂરતો 50,000 ખર્ચો આવશે. શું તું નથી ઈચ્છતો કે તારી માં સાવિત્રી બેનનો ઈલાજ સારી રીતે થાય? Bye.
કેમ શિવા, જોયું ને આ સંસારના સંજોગોની સામે તારા સિદ્ધાંતો ઝૂકી ગયા ને? હા મેડમ, બોલો કામ શું કરવાનું છે? તારે માત્ર બે જ કામ કરવાના છે, એક જે હું કહું તે, અને બીજું તારે મને ક્યારે કોઈ સવાલ નહીં પૂછવાનો. કાકા સાંભળ શિવા, સૌથી પહેલા તારે ડુંગરગઢ ગામમાં જઈ ઠાકોર રુદ્ર પ્રતાપસિંહની હવેલીએ પહોંચવાનું છે. ઠાકોર સાથે જૂની કોઈ દુશ્મની? મેં તને પહેલા જ કહી દીધું છે કે તું મને કોઈ સવાલ નહીં પૂછે. આઈ એમ સોરી મેડમ. લે શિવા. હેલો. પૂજા. હા બોલ શીતલ. સાંભળ, કાલે આપણને શોપિંગ માટે જવાનું છે, તો તું જરા વહેલી તૈયાર થઈ જજે. ઓકે ભલે. ઓલરાઇટ, સી યુ. હા શીતલ દીકરા. હાય પપ્પા, હાઉ આર યુ? કેમ છે બેટા તું? યા પપ્પા, આઈ એમ ફાઇન. અરે બેટા, અંગ્રેજી મારા ઉપરથી જાય છે, ગુજરાતીમાં બોલ તો કઈ ટપ્પો પડે મને. પપ્પા, બે ત્રણ દિવસમાં પરીક્ષા પૂરી થઈ જાય છે, એટલે એના પછી હું ઘરે આવી જઈશ પપ્પા. અરે વાહ, શું વાત કરે છે બેટા. અરે મેં તને કેટલા દિવસથી જોઈ નથી, તને મળવા ખૂબ અધીરો છું બેટા. તું જલ્દી આવી જા, મને ખૂબ આનંદ થશે. અને સાંભળ બેટા, ખૂબ સંભાળીને આવજે. અરે પપ્પા, તમે મારી ચિંતા ના કરો ને. અને હા પપ્પા, હમણાં મેં એક નવો બોડીગાર્ડ રાખ્યો છે, અને એ પણ મારી સાથે જ આવશે. અચ્છા એમ, ઠીક છે ઠીક છે. હા ઓકે, બાય, સી યુ, આવજો. આ વજીરને તો લંગડો ઘોડો પણ મારી શકે. શું વાત છે મેડમ, તમને શતરંજ રમવાનો પણ શોખ છે? હા શિવા, ક્યારેક રમી લઉં છું. પણ એકલા કેમ રમું છું? એકલા એટલા માટે કે મને હારવું પસંદ નથી, અને એ વાત જાણવી તારે માટે પણ બહુ જરૂરી છે. તમે ચિંતા ન કરો મેડમ, તમારી શતરંજની પહેલી ચાલ હું ચાલી ગયો છું. એટલે? એટલે એ જ કે ઠાકોર રુદ્ર પ્રતાપસિંહની દીકરીનો બોડીગાર્ડ બનીને હવેલી સુધી પહોંચવાનો રસ્તો મેં શોધી લીધો છે. શું વાત કરે છે શિવા? હા મેડમ, કાલે હું એની દીકરી સાથે ડુંગરગઢ જવાનું છું. વાહ શિવા વાહ, આ વાત જાણીને હું બહુ ખુશ થઈ ગઈ છું. હા મેડમ, એ ખુશી તો તમારા ચહેરા પર છલકાઈ રહી છે, પરંતુ ત્યાં જઈ મારે કરવાનું શું છે? શિવા, ફરી પાછો સવાલ પૂછી રહ્યો છે. હું તને આજે એટલું જ જરૂર કહીશ કે જ્યારે સમય આવશે હું તને તારા બધા સવાલોના જવાબ જરૂર આપીશ. ભલે મેડમ, જાઉં છું. ઉભો રે શિવા. આલે શિવા, મોટા ઠાકોરની તમામ હિલચાલની માહિતી મને આ ફોનથી આપતો જજે. ઓકે મેડમ. ઠાકોર રુદ્ર પ્રતાપસિંહ, આજથી તારી બરબાદીની શરૂઆત થઈ ચૂકી છે. હવે તું પણ જોજે કે આ ચંદા, આ ચંદા તને કેવો નાચ નચાવે છે. શું વાત છે દીકરા, ક્યાં જવાની તૈયારી ચાલે છે? અરે માં કાઈ નહીં, હું મારા કોલેજના મિત્રો સાથે થોડા દિવસ માટે બહાર ગામ જાઉં છું. અને હા, તું તારી તબિયતનું ધ્યાન રાખજે, અને દવા સમયસર લઈ લેજે. ભલે દીકરા, તું સાચવીને જજે અને જલ્દીથી પાછો આવી જજે. હા માં, તું ચિંતા ન કરતી, હું જલ્દી પાછો આવીશ.
માતાજી તારી રક્ષા કરે બેટા. શિવા, તારું ધ્યાન ક્યાં છે? ધ્યાન તો હોય છે, પણ પણ હા વોટ કઈ નહીં, ચાલો. આ લોકો કોણ છે? રસ્તો શું તમારા બાપ નો છે? ચાલ આવી જા, આવી જા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, બસ. વાહ દીકરા, વાહ, માની ગયો તારી આ પસંદગીને. પપ્પા, પણ તમે અહીંયા? હા, એ મારા જ મોકલેલા માણસો હતા. હું જોવા માંગતો હતો કે તારા બોડીગાર્ડના ખાડામાં તાકાત છે કે નહીં, પણ બેટા તે આને બોડીગાર્ડ તરીકે રાખીને કોઈ ભૂલ નથી કરી. એ તો સમય આવે ખબર પડશે ઠાકુર સાહેબ કે તમે કેટલી મોટી ભૂલ કરી છે. ચાલ બેટા. ઓકે પાપા, કમ ઓન બોડીગાર્ડ. શીતલનો સામાન અંદર લઈ જા. એ નહીં શિવો, શિવો નામ છે મારો. અને બીજી વાત, હું તમારી દીકરી શીતલનો બોડીગાર્ડ છું, નોકર નથી. વાહ શિવા વાહ, માની ગયો તારી ખુદદારીને. દીકરા, બહેનબાનો સામાન અંદર લઈ આવ. આવ દીકરા. બેટા, તારું ભણવાનું કેવું ચાલે છે? એકદમ ફાઇન પપ્પા. બાપુ, ચાલ ચાલ. બાપુ, બહુ થાકી ગયા છો? હા દીકરા. કેમ, તારું ભણવાનું તો બરાબર હાલે છે ને બેટા? સારું ચાલે છે બાપુ. તને કોઈ તકલીફ તો નથી ને? નહીં. બાપુ, તમને હું યાદ આવતી હતી કે નહીં? અરે બેટા, તને યાદ કરવા સિવાય મારા જીવનમાં બીજું શું છે? સાચે જ બાપુ. હા બેટા, બસ હવે તો મારું એક જ સપનું છે કે તારા હાથ પીડા કરીને તને વાંચતે ગાજતે સાસરીએ ભણાવું. બસ બેટા, હવે તો મારું માથું અને મન બંને હળવા થઈ ગયા છે બેટા. હવે મને ઊંઘ આવે છે. અને દીકરા, હવે તું પણ જા અને જઈને હોઈ જા. ભલે બાપુ. જા બેટા. સાંભળો ડુંગર ગ.
ગઢના મારા ગુલામો, તમે બધા મારી ઠાકુર રુદ્ર પ્રતાપસિંહની ગુલામી કરવા જન્મ્યા છો અને આખી જિંદગી ગુલામી જ કરવાની છે. અને સાંભળી લો, જો કોઈએ પણ મારી સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે તો હું માથું તડતી અલગ કરી નાખીશ. બરબાદ ગયા અમે. સત્યાનાશ હોય ગયો ભાત સાલા બાપી. કીડા પડશે તને, કીડા પડશે સાલા. નરકમાં જઈ સાલા તું. તે અમને બરબાદ કરે છે. તારી સાત પેઢી બરબાદ થઈ જશે. મારું ઘર છે. તું છે ને આપણા શિવાને ને સોનુને લઈને જલ્દી ત્યાંથી નીકળી જા, આ નહીતર આ ઠાકુરના લોકો અને ગામના માણસો મારી સાથે તમને લોકોને પણ મારી નાખશે. જા જલ્દી. પણ હું જાઉં તો ક્યાં જાઉં? અરે રાજનગરમાં ભાઈ સાહેબ, જા જલ્દી, જા જલ્દી, ચલ બેટા જલ્દી, જા જલ્દી, ચલ. તમે ધ્યાન રાખજો પોતાનું. ચલ ચલ. આ ડોસો મારા બાપને કેમ ગાળ આપે છે કાકા? હે, શા માટે હરિયાને ગાળ આપું છું? શા માટે એને શ્રાપ આપું છું? હે, કેમ ના આપું એને ગાળ? કેમ ના આપું એને શ્રાપ? એ નાલાયકે કર્યું છે એવું. બધી વાતો તદ્દન ખોટી છે, ખોટી છે. ઘોડી જેમ? અરે ઘોડી હોય તો જા, જઈને પૂછ આખા ગામને. છોડ મને, જોર જોર મને કહું છું, જોર. આઈ છે. અમારા આખા ગામ ની જિંદગી ધૂળધાણી થઈ ગઈ છે, બરબાદ થઈ ગઈ છે જિંદગી ગામ ની. નાના ઠાકુર ની વૈરી એની હારે આ હરિયાને આ સંબંધ હતા જેના કારણે અમારા પહેલા જ કહી દીધું છે કે તું મને કોઈ સવાલ નહીં પૂછે. મને કોઈ સવાલ નહીં પૂછે. મને કોઈ સવાલ નહીં પૂછે. કોઈ સવાલ નહીં પૂછે. ચંદાએ મારી સાથે આટલો મોટો ધગો કર્યો, અમારી જિંદગી બગાડી, બરબાદ કરી અને પાછો મને જ હત્યાર બનાવ્યો. છતાં બાપે મને અનાથ બનાવ્યો, છતાં પતિએ મારી માને વિધવા બનાવી. સાહેબા, કયા નામથી બોલાવું? ઠાકુરાણી કહું, નાશવા વાળી કહું કે પછી મારા પાપની રખત કહું? શિવા, અવાજ નીચો, અવાજ નીચો મેડમ.
અરે શું બગાડ્યું હતું ઈ ડુંગરપુર ગામના ગરીબ ખેડૂતોએ કે તે એમની જિંદગી બરબાદ કરી નાખી? શું બગાડ્યું હતું એમને? એ સાવ ખોટું છે શિવા. એ ખોટું છે, ખોટું છે. અરે શું કમી હતી, શું કમી હતી નાના ઠાકોરમાં કે તમારે મારા બાપ સાથે આડા સંબંધ બાંધવા પડ્યા? નહીં મેડમ, નહીં, આજે નહીં. આજે હું તમારી પાસે મારા બાપની જિંદગીનો હિસાબ લેવા આવ્યો છું. આજે મારો દિવસ છે, મારો. શું? છતાં બાપે અમને અનાથ બનાવીને શું મળ્યું તમને? આ તો શું બોલે છે શિવા? સત્ય કહું છું, છતાં પતિએ મારી માને વિધવા બનાવીને શું મળ્યું તમને? બોલો ચંદારાની, બોલો શું મળ્યું? બસ બહુ થયું, આજે તારો ખેલ ખતમ. શિવા બા, તું અહીં? હા હા બેટા, ઠકરાણી નિર્દોષ છે. શું? આ તો શું બોલે છે માં? હા બેટા, ઠકરાણી સાચું કહે છે, એ નિર્દોષ છે. હા શિવા, મેં તને કહ્યું હતું ને કે જ્યારે પણ સમય આવશે હું તારા બધા સવાલના જવાબ આપીશ. મને લાગે છે કે આજે એ સમય આવી ગયો છે, તો સાંભળ શિવા. હા, હું એક નાચવાવાળી જરૂર હતી, નાચી ગાઈ લોકોને ખુશ કરતી અને મારું ગુજરાન ચલાવતી. એવામાં એક દિવસ ડુંગરગઢના મોટા ઠાકોર રુદ્ર પ્રતાપસિંહના નાના ભાઈ વિનય પ્રતાપસિંહ વિદેશમાંથી ભણીને પાછા આવ્યા અને એની ખુશીમાં મોટા ઠાકોરે હવેલીમાં અમને નાચવા ગાવા માટે બોલાવ્યા હતા. વાહ ચંદા વાહ, જેટલો તારો સુંદર કંઠ છે, જેટલું સુંદર તારું આ નૃત્ય છે, એથી વધારે સુંદર તારું આ રૂપ છે, તારું જોબન છે. હા ચંદા, આજની રાત આ હવેલીમાં મારી મહેમાન બનીને રોકાઈ જા. ઠાકોર સાહેબ, તમે ભૂલો છો, હું માત્ર મારી કલા વેચું છું, મારું શરીર નહીં. હોય શકે, હોય શકે કે તું સાચું કહે છે, પણ આજે મને ઠાકોર રુદ્ર પ્રતાપસિંહને તારા મદમસ્ત જોબનને માણવાની તીવ્ર ઈચ્છા થઈ. મોટા ભાઈ, આ તમે શું કરો છો? છોડી દો એને. તું જાણીથી તારું કામ કરવી નહીં. હું તો મારું કામ કરું છું મોટા ભાઈ, પણ તમે આપણા ઠાકોરોની પરંપરા તોડીને એ વિરુદ્ધનું કામ કરી રહ્યા છો. છોડી દો એને. વિનય, શરાબ, શિકાર, સુંદરી, એ તો આપણા શાહી શોખ રહ્યા છે, પણ આપણા શાહી શોખ પૂરા કરવા ખાતર કોઈ બીજાની ઇજ્જત આબરૂ સાથે ખેલવાનું આપણને કોઈ અધિકાર નથી મોટા ભાઈ. છોડી દો. મારા મોટા ભાઈ વતી હું તમારી માફી માંગુ છું. પછી નાના ઠાકોર અવારનવાર મારે ત્યાં આવતા. અમે એકબીજાની નજીક આવતા ગયા અને એક દિવસ નાના ઠાકોર લગ્નનો પ્રસ્તાવ લઈને મારી સામે આવ્યા. ના ઠાકોર, આ શક્ય નથી. કેમ નહીં ચંદા, કેમ નહીં? પ્રેમમાં તો એ તાકાત છે, એ શક્તિ છે કે ધરતીને આકાશનું પણ મિલન કરાવી નાખે છે. ના ઠાકોર,
धरती અને આકાશનું મિલન કદાચ શક્ય હોઈ શકે, પરંતુ એક નાચવાવાળી અને એક ઠાકુરનું મિલન શક્ય નથી. તમે ક્યાં ઠાકુર અને અમે ક્યાં? તમારા ખાનદાનની વહુ તરીકે એ મને નહીં સ્વીકારે અને મારી સાથે લગ્ન કરીને તમને બદનામી સિવાય કશું નહીં મળે. ચંદા, પ્રેમ તો આ જીવનમાં એક વાર થાય છે, એક વાર. અને આ સાચો પ્રેમ છે, અને આ સાચા પ્રેમીને મળતા દુનિયાની કોઈ પણ તાકાત નહીં રોકી શકે, કોઈ પણ. હું હમણાં જ મોટા ભાઈ સાથે આપણા લગ્નની વાત કરવા જાઉં છું. ઠાકુર, ઠાકુર સાંભળો, ઠાકુર, ઠાકુર. વિનય, આ તું શું બોલે છે એનું ભાન પડે છે તને? અરે મોજડી ગમે તેવી સુંદર હોય તો એ પગમાં શોભે, એને માથે ના ચડાવાય, સમજ્યો? મોટા ભાઈ, વિનય, વિનય નાચવા વાળી ઠાકોરોની રખાત બની શકે, ઠકુરાઈ નહીં, સમજ્યો? બસ મોટા ભાઈ, બસ બસ, હવે તમારો એક પણ શબ્દ હું આગળ સાંભળવા નથી માંગતો. હું તમારી રજા નહીં પણ તમને જાણ કરવા આવ્યો છું ક્યું આ જીવનમાં કોઈની સાથે લગ્ન કરીશ, તો ફક્ત ચંદા સાથે, બીજી કોઈ સાથે નહીં. બોલો મોટા ભાઈ, તમે આશીર્વાદ આપશો કે નહીં? નહીં, ક્યારેય નહીં. ઠીક છે મોટા ભાઈ, ઠીક છે, તમારા નસીબમાં કદાચ આ નાના ભાઈને આશીર્વાદ આપવાનું નહીં લખાયું હોય, નહીં લખાયું. ડગલું આગળ વધ્યા છો તો મોટા ભાઈ. અરે કોણ મોટા ભાઈ, કોનો મોટો ભાઈ? અરે આ બે બદામની નાચવા વાળીને તું મારી ઉપર વટ થઈને પરણીને આવ્યો? અરે વર્ષો જૂની આપણા સૂર્યવંશી ઠાકોરોની પરંપરા તોડી તેને આને આપણા ખાનદાનની ઠકુરાણી બનાવી દીધી? મોટા ભાઈ, એટલું યાદ રાખજો વિનય, કે મારે જીવતે જીવત એક નાચવા વાળી આપણા ખાનદાનની ઠકુરાઈ ક્યારેય નહીં બની શકે, ક્યારેય નહીં. મોટા ઠાકોર સાહેબ, તો આજે તમે પણ મારી આ વાત ધ્યાનથી સાંભળી લો. આજથી આ ચંદા મારી ધર્મપત્ની છે, મારી ધર્મપત્ની છે, મારી ધર્મપત્ની છે, મારી ધર્મપત્ની છે. આ સૂર્યવંશી ઠાકુર ખાનદાનની ઠકુરાણી છે, ઠકુરાણી છે, ઠકુરાણી છે, ઠકુરાણી છે, ઠકુરાણી છે. અને આ હવેલીની વહુવારુ છે, હવેલીની વહુવારુ છે, હવેલીની વહુવારુ છે, હવેલીની વહુવારુ છે. ખબરદાર વિનય,
તો એક પણ ડગલું આગળ વધ્યા છો તો તમારા બંનેના ટીમ ત્યાંના ત્યાં જ ડાળી દઈશ. હા, અરે મેં પણ સિંહણનું દૂધ પીધું છે, મારી રગોમાં પણ એક રાજપૂતનું લોહી વહે છે, હું પણ સૂર્યવંશી ખાનદાનનો વારિસ છું. મોટા ઠાકુર સાહેબ, આ હવેલી પર, ડુંગરગઢની જર જમીન જાગીર પર જેટલો જ તમારો હક છે એટલો જ મારો પણ છે. આજે આ હવેલીમાં મારી ધર્મપત્નીને મારી સાથે લઈ જતા હવે કોઈ નહીં રોકી શકે. અને સોગંદ છે મને માં ભવાનીના, કોઈએ પણ મારી ધર્મપત્ની સામે આંખ ઊંચી કરી જોયું તો હું એની આંખો કાઢી લઈશ. આજે તમે એક સામાન્ય સ્ત્રીને આ બદનામ દુનિયામાંથી ઉઠાવીને તમારા ઠાકોર ખાનદાનની વહુ બનાવી મારું જીવન ધન્ય કરી દીધું છે. ના ચંદા, ના, તું એને લાયક છે. ના ઠાકોર, હું તો ચંદા, જીવનમાં ખુશીઓની બહાર હતી, પણ બીજી તરફ મોટા ઠાકોર ગામના ગરીબ ખેડૂતો પર અત્યાચાર અને જુલ્મો સિતમ વરસાવી રહ્યા હતા. પણ એક દિવસ ઠાકોરના માણસો ગરીબ ખેડૂતો અને ખેતીના પાક પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા. ડુંગરગઢના ગુલામો, કેમ ચૂપચાપ પોતાના ઘરમાં છુપાઈ ગયા? તમે જાણો છો, ઠાકોરનો અવરનો કર નહીં ભરો તો સમજી લેજો પરિણામ હારો નહીં આવે. મંગળા ભાઈ, આ લોકો એમ નહીં માને, આ લોકોને તો ચમત્કાર બતાવવો જ પડશે. તારી વાત સાચી છે લાખા, ચમત્કાર વિના નમસ્કાર નહીં થાય. હે બધા ગામ વાળાઓ, કાન ખોલીને સાંભળી લ્યો, હું માત્ર 10 સુધી ગણીશ, અને જો ત્યાં સુધીમાં તમે લોકો ઘર લઈને નહીં આવ્યા તો હું તમારા એક એક ઘરને બાળીને ભસ્મીભૂત કરી નાખીશ. 1 2 3 4 5 6 7 ભાગી ન જતો લાખા, જોયું ને
ચમત્કાર વિના નમસ્કાર ન થાય. જાઓ, આ બધું જનાજ ઠાકોરના ગોદામમાં નાખી દો. હલો, જવા દો. ક્યાં સુધી આપણે આ ઠાકોરનો જુલમ સહન કરતા રહીશું? હે, લાગે છે આપણા છોકરાઓના નસીબમાં ક્યારેય અંજવાળું નહીં થાય, ક્યારેય નહીં થાય. થશે કાકા, થશે. એના માટે છે ને આપણે બધાએ એક થઈને લડવું પડશે, અને અને આપણે લડીશું. શું? હા, આપણે ઠાકોર પાસે આપણી મહેનતનો હિસાબ માંગીશું. હા ભાઈઓ, આ હરિયરની વાત સાચી છે. આપણે આપણો હક મળવો જ જોઈએ. એમને ચાલો બધા મારી સાથે ચાલો. નહીં ચાલે, નહીં ચાલે. અમારી જમીન પર ખૂન પસીનો પાડીને અનાજ પગાવીએ અમે, અને તમે એ જ અનાજ અમારા છોકરાઓના બોડામાંથી ઝૂંટવી લો છો. એટલે તમે કહેવા શું માંગો છો? એજ કે હવેથી અમારી જમીનમાં જે અનાજ અમે ઉગાડીશું ને, એ બધું જ અનાજ અમારા ઘરના કોઠારમાં જશે, નહીં કે તમારા ગોદામમાં. હરિયાનું પરિણામ જાણે છે તું? અરે, પરિણામની પરવા કરી હોત ને તો આજે આ હરિયો તમારી સામે ન ઉભો હોત. શું એમ? મંગળા, બતાવી દે આને પરિણામ. મંગળા, વિનય પ્રતાપ તું? હા મોટા ભાઈ, મોટા ભાઈ, આ લોકોએ એવી રીતે કઈ ભૂલ કરી કે જેની સજા મોત મળે? મોટા ભાઈ, આ લોકો તો માત્ર એમનો હક હિસ્સો માંગી રહ્યા છે કે જે તમે વર્ષોથી પચાવી બેઠા છો. મોટા ભાઈ, આ તો જગતના તાત છે, એમને ગળે લગાડાય, ગોળીએ ના દેવાય. બંધ કર તારી આ સુફિયાણી વાત. આવા હલકા લોકો સાથે રહીને તારી બુદ્ધિ પણ હલકી થઈ ગઈ છે. વિનય પ્રતાપ, આ લોકોને ખભે ના બેસાડાય, એક દિવસ આ લોકો તારા જ કાનમાં મૂતરશે. ના મોટા ભાઈ, હું કોઈને મારા ખભે નથી ચડાવતો, હું તો માત્ર સત્યનો સાથ આપું છું. તને આ વાત નહીં સમજાય વિનય પ્રતાપ? અરે, આ લોકો આપણી ગુલામી કરવા જન્મ્યા છે, અને જિંદગીભર માત્ર આપણી ગુલામી જ કરશે. અને તમે લોકો કાન ખોલીને એક વાત સાંભળી લો, તમે મારા ગુલામ છો અને જિંદગીભર મારા ગુલામ જ રહેશો. તમને તમારો હક હિસ્સો ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં. મોટા ભાઈ, પણ હું જરૂર આ લોકોને એમનો હક હિસ્સો અપાવીશ. વિનય પ્રતાપ, મેં તમને પહેલા જ કીધું તું મોટા ભાઈ, કે આ જમીન પર જેટલો તમારો હક છે એટલો જ મારો પણ. ભાઈઓ, હવે તમે ચિંતા ના કરો, હું વકીલને મળી 2 દિવસમાં જમીનના દસ્તાવેજ તમારા નામે કરાવી આપીશ. હું તમને આજે વચન આપું છું કે તમારો હક અને હિસ્સો અપાવીને જ રહીશ. નાના ઠાકુરની જય! નાના ઠાકુરની જય! નાના ઠાકુરની જય! મોટા ભાઈ, શું વાત છે? સારું થયું કે તું સમયસર આવી ગયો. આમાં જોઈ લે, તારી સક્કી આંખે તું આ પ્રેમ લીલા જોઈ લે. જો હરિયા, નહીં વિનય, નહીં, અત્યારે નહીં, અહીં નહીં. હરિભાઈ, તમે નાના ઠાકુરની ચિંતા ના કરો, તમારા જેવા
હજારો ગરીબ ખેડૂતોની દુઆઓ એમની સાથે છે, એમનો વાળ પણ વાકો નહીં થાય. હરિયા, તું હવે નહીં બચી શકે. હરિભાઈ, કોઈ આવે એ પહેલા તમે અહીંથી નીકળી જાઓ. શિવા, શંકાની આગમાં બળતા નાના ઠાકોર હરિભાઈને મારવા એમના ખેતરે પહોંચ્યા અને મુનિમે તારા બાપુની આડમાં નાના ઠાકોરને મારી નાખ્યા. નહીં શિવા, ના ઠાકુરાની, આજે હું એ ઠાકોરને ખતમ કરીને જંપીશ. ના શિવા, ના, એ ઠાકોરને મારવાથી તારા બાપ પર લાગેલું કલંક નહીં ભૂસાય. હા શિવા, સાવિત્રીબેન સાચું કહે છે. ધરતી પર એ પાપીને હું હવે જીવવા નહીં દઉં. ના શિવા, ના, તારે એ પાપીને આટલો સહેલાઈથી નથી મારવાનો. એને તો ગામના ચોકમાં ઉભો રાખીને ગામના લોકોની સામે તારા બાપુ અને ઠકરાણી પર લાગેલું કલંક ભૂસીને મારવાનું છે. હા શિવા, હા, મોટા ઠાકોર, તારી જેમ મારા પણ ગુનેગાર છે, મારે પણ એના લોહીથી નાના ઠાકોરને શ્રદ્ધાંજલિ આપવી છે. પણ એના માટે આપણે રાહ જોવી પડશે. શિવા, હવે વિચારવાનો સમય નથી. જા, ડુંગરગઢ જઈને તારા બાપુના માથે લાગેલું કલંક ભૂસી નાખ. હા દીકરા, મારા આશીર્વાદ તારી સાથે જ છે. માં ભવાની તને શક્તિ આપે. અરે આમ કેમ કરે છે મારી જાન, મારી ડાર્લિંગ? અરે તારું ચંદ્રમા જેવું મુખ તો બતાવી યાર. તારે મારું મુખ જોવું છે ને, તો જોઈ લે મારું ચંદ્રમા જેવું મુખ. ચંદ્રા, તું 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 જીવે છે? તને માર્યા વગર હું કેમ મરી શકું? ચંદ્રા, મને જવા દે, મને જવા દે, મને માફ કરી દે. અરે મને માફ કર, હું તારો છુટકારો એટલી જલ્દી નહીં કરું. જેમ હું નાના ઠાકોરના વિરહમાં દિન રાત તડપી છું, એટલો જ હું તને તડપાવી તડપાવીને મારીશ, તડપાવી તડપાવીને મારીશ. અરે ઠાકોર સાહેબ, ઓલી જીવે છે. ઓલી ઓલી એટલે કોણ જીવે? અરે પેલી ચંદા. અરે મુનિમ, તારું ચસકી તો નથી ગયું ને? અરે ના ઠાકોર સાહેબ, ના, મારા ગળા ના વાંચું કહું છું બસ. મંગળા, લગાવ તારા કપાળે અને દબાવ ઘોડો. જોયું મુનિમ, આ છે મારો વફાદાર માણસ મંગળો, અને એની વફાદારી ઉપર મને ગર્વ છે. લોકોને હું દાખલા આપું છું. અને મુનિમ, તું સારી રીતે જાણે છે કે મહારાજ કહેવાથી આ જ મંગળાએ ચંદાને મારી નાખી હતી. એ કઈ નહીં, એ બધું ગયું તેલ લેવા. એ મને મોતના ભડકારા વાગે છે, હમણાં બધું ભીલું થઈ જાય. તમે તમે મને છોડી ક્યાંય નહીં જતા. બહુ થયું તારું નાટક મુનિમ. એક કામ તો તારાથી સીધી રીતે થતું નથી, અને ઉપરથી મરતા બેઠા. હલો, અને હા, એ આ મુનિમ નું ધ્યાન રાખજો, ગાંડો થઈ ગયો છે, ભાગી ના જાય. આ સૂર્યદેવ છે.
હા બોલું છું, હા જય માતાજી, એકદમ મજામાં છું, તમે જણાવો. અરે વાહ, એટલે આવતીકાલે તમારા નાના કુંવરના ઘડિયા લગ્ન લેવડાવવાના છે એમ? અરે નહીં નહીં, જરૂર આવીશ, હમણાં જ નીકળીને સાંજ સુધીમાં પહોંચી જાઉં છું. જય માતાજી. હા મેડમ. શું ખબર છે શિવા? મોટા ઠાકોર આજે લગ્ન પ્રસંગ માટે બહાર ગામ જઈ રહ્યા છે. શું? અરે વાહ શિવા, આ તો બહુ સારો મોકો મળ્યો છે. જો સાંભળ, મારાથી કેવી રીતે નીકળશે? અરે અરે, ક્યારે હવાર પડશે, ક્યારે હવાર પડશે? અરે આ દરવાજો કોણે ખુલ્લો રાખી દીધો? છોડી દે ચંદા, મને છોડી દે, મને માફ કરી દે. Ah!